એકાત્મક પદ્ધતિ પાંચ પેન્સિલની કિંમત ચાલીસ રૂપિયા છે તો એક પેન્સિલની કિંમત કેટલી અને ત્રણ પેન્સિલની કિંમત કેટલી આપણા રોજિંદા જીવનમાં આવા ઉદાહરણો હશે જ એક વિદ્યાર્થી ત્રણ નોટબુક રૂપિયા એકાવનમાં ખરીદે છે તો એક નોટબુકની કિંમત કેટલી થાય એક મોટરસાઇકલને એકસો વીસ કિલોમીટર અંતર કાપવા માટે બે લિટર પેટ્રોલની જરૂર પડે તો એક કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લિટર પેટ્રોલ જોઈએ આ પ્રકારના ઉદાહરણો આપણા રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ આવા પ્રશ્નોનો ઉકેલ તમે કઈ રીતે મેળવો છો યાદ કરો જે પદ્ધતિમાં એક એકમની કિંમત શોધી અને પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ એટલે કે યુનિટરી મેથડ કહે છે અહીં ત્રણ પેન્સિલની કિંમત નવ રૂપિયા છે તો સાત પેન્સિલની કિંમત કેટલી થશે તે શોધવા માટે સૌ પ્રથમ એક પેન્સિલની કિંમત શોધીએ છીએ અને ત્યાર પછી તેને સાત વડે ગૂણી દઈએ છીએ એટલે સાત પેન્સિલની કિંમત મળશે ત્રણ પેન્સિલની કિંમત નવ રૂપિયા એટલે એક પેન્સિલની કિંમત કેટલી થશે તો એક પેન્સિલની કિંમત બરાબર નવના છેદમાં ત્રણ બરાબર ત્રણ રૂપિયા તો સાત પેન્સિલની કિંમત કેટલી થાય તો સાત પેન્સિલની કિંમત બરાબર સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ રૂપિયા અહીં ચાર બોક્સ આપેલ છે ચાર બોક્સમાં કુલ સાઠ ચોકલેટ છે તો હવે અહીં આપેલા બોક્સમાં કુલ કેટલી ચોકલેટ હશે વિચારો